પીમા રાહુલની સભા પહેલાં જ કોંગ્રેસની ફજેતી થઈ ગઈ મંચ પર લગાવેલા બેનરમાં ભાજપના ઉમેદવાર કુલશ તેની તસવીર હતી કાર્યકરોએ તેને ઢાંકીને કોંગ્રેસના એમએલએનો ફોટો લગાવ્યો કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી સોમવારે એમપીના બાલાઘાટ અને સરડો લોકસભા મત વિસ્તારમાં સભામાં સંબોધન કરશે રાહુલ ગાંધી સૌથી પહેલાં મંડલા સીટ હેઠળ આવતા શિવની જિલ્લાના ધનોરામાં આવશે અહીં બપોરે બે વાગે કોંગ્રેસના ઉમેદવાર ઓમકારસિંહ મરકમની તરફેણમાં સભા કરશે આ પછી સાંજે ચાર વાગે શરડોલમાં બાણગંગા ફેર ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરશે રાહુલ ગાંધીની સાથે મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ભંવર જીતેન્દ્રસિંહ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારી પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યસભા સાંસદ વિવેક તનખા વિપક્ષના નેતા ઉમંગ સિંઘાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણસિંહ સહિત કોંગ્રેસના ઘણા અધિકારીઓ અને નેતાઓ યાદવ સહિત ઉપસ્થિત રહેશે મધ્યપ્રદેશના મંડલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણી રેલી પહેલાં જ જવાબદાર લોકોની બેદરકારીના કારણે પાર્ટીની ફજેતી થઈ ગઈ છે અહીં મુખ્ય મંચ પર જે બેનર લગાવવામાં આવ્યું હતું તેમાં મંડલા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ફગનસિંહ કુલસ્તીની તસવીર લગાવવામાં આવી હતી સ્ટાર્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે